હેલો એવરી વન સીઆરકે પાંત્રોડ સાયન્સ કોલેજ ધાનેરામાં આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે યુનિટ વન લેક્ચર નંબર નાઇન થિયરમ યંગ્સ થિયરમ સ્ટેટ એન્ડ પ્રૂ તો વિદ્યાર્થી મિત્રો આપણે કયા સ્ટેટમેન્ટ જોઈ લઈએ પછી તેને આપણે સાબિત કરીએ તો સ્ટેટમેન્ટ ઇફ એફઅપ એક્સ વાય એફ એક્સ એફ વાય

એ ડિફરન્સીએબલ છે કયા પોઈન્ટ આગળ એક્સ વાય આગળ તો દેન પ્રૂવ ડેટ કે એફ એક્સ વાય ઇજ ટુ એફ વાય એક્સ એ સરખા એફ એક્સ વાય અને એફ સરખા છે એ તેઓ સાબિત કરવાનું બરાબર આપણે તો આપણે સાબિત થિયરમ સાબિત કરીએ સપોઝ પેલા સપોઝ કરી દઈએ ડી ઇજ ઇક્વલ ટુ એફ એ પ્લસ એચ

જો એફક્સ ઇજ એક્ઝિસ્ટ ઇન સમ નેબરવુડ ઓફ એ બી હોય તો ફાય એક્સ ઇજ ઓલ્સો એક્ઝિસ્ટ ઇન સમ નેબરવુડ ઓફ એ થાય બરાબર હવે બાય લાંગરાજ મીન વેલ્યુ થિયરમ જે આપણે આગળના થિયરમમાં જોઈ ગયા હતા કે લાંગરાજ મીન વેલ્યુ થિયરમ પછી શું લખી શકાય તો ડીઝ ઇક્વલ ટુ ફાય એ પ્લસ એચ માઇનસ ફાઈ ઓફ એના પર લાંગરાજ મીન વેલ્યુ થિયરમ તમે એપ્લાય કરો તો શું લખી શકાય

મલે હવે બીજું સ્ટેટમેન્ટમાં આપણે શું કીધેલું છે કે ફાય એક્સ ઇઝ ડિફરન્સીએબલ એટ એક્સ વાય તો હિયર ફાયક્સ ફાઈ એક્સ હિયર એફએક્સ ઇઝ ડિફરન્સીએબલ હવે ડિફરન્સીએબલ હોય તો આપણે આગળના લેક્ચરોમાં જોઈ ગયા કે ડિફરન્સીએબલ હોય તો શું થાય તો એફએક્સ એ પ્લસ ટીટા વન એચ બી પ્લસ એચ શું થાય એફ

एफ एक्स ए बी प्लस एफ एक्स एक्स सीट्टा वन एच आ तो जीरो थी जाए तो जरूर नहीं प्लस एप्स्यूलन टू एच हमें जो कैंसल तो वे कैंसल कर दिए अँ एफ एक्स एक्स सीट्टा वन एच प्लस आ माइनस है तो कैंसल थी जाए एफ एक्स ए बी प्लस माइनस से कैंसल थे तो बाकी शू रहे एफ एक्स वाय एच प्लस एप्स्यूलन वन एच माइनस एप्सुलन टू एच તો આટલું બાકી રહે હવે બધામાંથી એચ કોમન નીકાળો તો એચ હતો બીજો એક કોમન નીકાળો તો એચ સ્ક્વેર પેકેટમાં શું રહે એપ એક્સ વાય પ્લસ વન માઇનસ ટુ હવે તમે એચ સ્ક્વેરને ઇક્વલ ટુની લેફ્ટ સાઇડ લઈ જાવ તો છેદમાં આવી જાય તો ડી બાય એચ સ્ક્વેર ઇચ ઇક્વલ ટુ એક્સ વાય પ્લસ વન માઇનસ ટુ તેને ઇક્વેશન નંબર ટુ આપી દો હવે સિમિલરલી આપણે આ કરી તો આપણે ફાય એક્સ માટે કર્યું બરાબર એ ચિત્ર આપણે સિમિલરલી સાય એક્સ માટે લખી શકીએ તો આપણે ડી ઇજ ઇક્વલ ટુ સાય એ બી પ્લસ એચ માઇનસ સાય બી તો આના પરથી ડાયરેક્ટ આપણે લખી દેવાનું ડી બાય એચ સ્ક્વેર અહીંયા એફ એક્સ વાય હતું તો અહીંયા શું મને એફ વાય એક્સ પ્લસ એપ્સુલન થ્રી માઇનસ એપ્સુલન ફોર તેને ઇક્વેસન નંબર થ્રી આપી દો

તો લિમિટ એપ્લાય કરીએ આપણે અહીં શું છે એસ ટેન્સ ટુ ઝીરો છે એફસ્યુનો વન ટેન્સ ટુ ઝીરો બધું ઝીરો થાય તો આપણને શું મળે ખાલી એફ એક્સ વાય ટુ એફ વાય એક્સ કેમ કે અહીંયા એસ ટેન્સ ટુ ઝીરો હોય તો એફસ્યુનો વન થાય એપસ્યુનો ટુ ટેન્સ ટુ પણ ઝીરો થાય થ્રી પણ થાય ફોર પણ એપસ્યુનો ફોર ટુ પણ ઝીરો થાય તો આપણને એફ એક્સ વાય ટુ એફ વાય એક્સ મળી ગયા જે આપણે સાબિત કરવાનું હતું બરાબર આ જે યંગ્ થિયરમ કે તમને પૂછાય તો સ્ટેટમેન્ટ લખવાનું પણ જાતે અને પ્રૂફ પણ જાતે કરવાનું રહેશે સ્ટેટમેન્ટમાં શું કીધું છે કે એફએક્સ એફ વાય એક્ઝિસ્ટ સમ નેબરહુડ ઓફ એબી આગળ અને એફએક્સ એફઆઈ ડિફરન્સીએબલ છે કયા પોઈન્ટ આગળ એક્સ વાય આગળ તો આપણે સાબિત કરવાનું હતું કે એફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એફ વાય એક્સ તો પહેલાં આપણે ડિસપોઝ સપોઝ કરીને કહેતા સાય એક્સ ફાય એક્સ લઈ લીધા પહેલાં આપણે ફાયક્સ માટે લાંગરાજ મીન વેલ્યુ થિયરમ પરથી અને ડિફરન્સીએબલ પરથી સાબિત કરી નાખીશું એ જ રીતે સિમિલર કરીને આપણે સાયાક્સ લખી દઈશું તો આપણને એફ એક્સ વાય ઇક્વલ ટુ એફ વાયક્સ મળી જશે બીજું થિયરમ જોઈએ આપણે સ્ટેટ એન્ડ પ્રૂ સ્ક્વાયરમ તો આનું સ્ટેટમેન્ટ શું કહે છે તે પહેલાં આપણે જોઈ લઈએ સ્ટેટમેન્ટ ઇ

પણ આના અંદર થોડું અલગ આપેલું છે શું આપેલું છે કે એફ એક્સ અને એફ વાય તો છે જ બીજું શું આપેલું છે એફ એક્સ વાય આપેલું છે તે ખાલી શું આપેલું હતું એફએક્સ અને એફ વાય જ આપેલા હતા અહીંયા એક્સ એફ વાય અને એફ એક્સ વાય એ એક્ઝિસ્ટ છે એક્ઝિસ્ટ ઇન સમ નેબરહુડ ઓફ એ બી અને એફ એક્સ વાય શું છે એ કન્ટિન્યુઅસ છે બરાબર આટલું ત્યાં કરતાં વધારે આપ્યું છે તો આપણે જોઈએ

એફએક્સ માટે જ લખવાનું એટલે આપણે ફાઇક્સ માટે જ લખીશું બરાબર સાય લખવાની જરૂર નથી તો અહીંયા શું આપ્યું છે હિયર એફએક્સ ઇઝ એક્ઝિસ્ટ ઇન સમ નેબરહુડ ઓફ એ તો ફાઇક્સ પણ એક્ઝિસ્ટ ઓલસો એક્ઝિસ્ટ ઇન સમ નેબરહુડ ઓફ એ બી તો ડી ઇઝ ઇક્વલ ટુ ફાઇફ એ પ્લસ એચ માઇનસ ફાઇફ એ આ બધું આપણે આગળના લેક્ચર્સ જેવું સેમ જ કરવાનું રહેશે

તો એ આપણે વધારાને એપ્લાય કરીએ અહીંયા કે હિયર એપ એક્સ વાય જે એક્ઝિસ્ટ ઇન સમ નેબરહુડ ઓફ એબી તો એ એપ્લાય કરીએ તો શું થાય તે જોઈએ ડીજ ઇક્વલ ટુ એચ બરાબર આ એસ તો રહેવાનું જ બીજું ફરી પાછી એપ્લાય કરી એફ એક્સ માટે આપણે કર્યું હતું તો આવું મળતું હતું પણ બરાબર આપણે એપ એક્સ માટે બીજું વાય માટે એપ એક્સ વાય માટે કરવાનું છે તો એચ તો રહેશે જ પછી અંદર બીજો ફરી પાછો એ એચ આવશે જે આવું આનું અંદર ફરી પાછો એપ્લા કરે તો એચ એપ એક્સ વાય એ સીટા વન એચ આવશે અહીંયા વધારણું શું આવશે બી પ્લસ ઠીટા ટુ એચ કેમ કે અહીંયા એપ એક્સ વાય માટે કીધું છે આપણે આગળ એફેક્સ માટે જ કર્યું તો અહીં ઠીટા વન આવતું હતું બીમાં આવતું નહોતું પણ અહીંયા એપ એક્સ વાય કીધું એક્ઝિસ્ટ તો

કેમ કે આ ઠીટા વન એચ માળું એચ બરાબર જીરું મૂકો તો થાય આ પણ થાય તો આપણને એફ એક્સ વાય તો fxy એક્સ વાય કન્ટિન્યુઅસ એટ એ તો અહીંયા એક્સ વાય એ જ એક્ઝિસ્ટ તો એને ત્યાં લિમિટ એક્ઝિસ્ટ તો એફ વાય એક્સ એ ટુ એફ એક્સ વાય બરાબર આ રીતે તમારે થિયરમ સોલ્વ કરવાનું રહેશે તો આ બંને થિયરમ સેમ જેવા જ છે ખાલી આગળ થોડું ચેન્જ થશે અહીંયા આગળના થિયરમો એફએક્સ એફ વાય એક્ઝિસ્ટ આપ્યા હતા અને ડિફરન્સીએબલ આપ્યું હતું અને પાછળના થિયરમાં એફએક્સ એફ વાય અને એફ એક્સ વાય એક્ઝિસ્ટ આપ્યા હતા સમ સમી અને એફ એફ એક્સ વાય એ કન્ટિન્યુઅસ આપ્યા હતા અને આગળ એ ડિફરન્શિયબલ આપેલું હતું એફએક્સ એફ વાય